હેલો દોસ્તો અક્ષર કુછ લોકોની આદત યા ફરતમાં હોય છે કે કોઈના મજા લેવું મજાક ઉડાવું યા ટેન્શન દેવું એવામાં એની મજાક છે એ ટેન્શન એના ઘર તક જાય છે યુનવાન પર અમે આ વિડીયો બનાવી છે દોસ્તો એક વિડીયો બનાવવામાં ઘણી મહેનત છે સ્ક્રીપ્ટ ડ્રોઈંગ એનિમેશન ક્રિએટ કરવું એના બાદે એની ડબિંગ અમે લોકો ખાલી ક્રિએટ યા ડેવલપ કરી શકે છે પણ એને સક્સેસ કરવું એને સગલાં તક પહોંચાડું એ આપના હાથમાં છે તો અમારી રિક્વેસ્ટ છે આપ સગલાં એને દેખીએ અને શેર કરીએ ખાલી દેખીને મૂકી ના દઈએ એને જેટના ઉમલીને થઈ શકે એને શેર કરીએ શુક્ર અરે આવ ફાતેમાં કેમ છે ચાલ અછ તું આવી ગઈ મેં બોર થઈ રહી હતી અરે હા યાર મેં સોચું તારા સીલી લઉં ઓર સુનાવું કેમ છે બસ મજા ફુરસત તારું સુનાઉ તારું ઓનલાઈન બિઝનેસ શું છે જે ટું સ્ટેટસ પે અને ગ્રુપમાં પીક મૂકે છે રેસ્પોન્સ શું છે એનો કઈ દિવસે સ્ટેટસ અને ગ્રુપ પે પીક નથી મૂકી રહી અરે એક બધી મજેદાર ચીજ હાથ લાગી છે આ વોટ્સઅપ સ્ટેટસ યા ગ્રુપ્સ પર મૂકવા કરતાં જ્યાદા ઇઝી અને જબરજસ્ત રેસ્પોન્સ બિકોઝ સ્ટેટસ પે પીક ઓનલી ટ્વેન્ટી ફોર આવર્સ રહે છે પણ અગર કસ્ટમરને બે તીન દિન દિવસ પછી જોએ તો કન્ફ્યુઝન સો ઘણા લુપ્સ એ બાપજી સ્ટોરની સાઈડના બારામાં બતાવ્યું અમેઝિંગ સગલી મુશ્કેલ આસાન થઈ ગઈ અને રિસ્પોન્સ બી ઘણો જ સુપર અચ્છા શું છે આ બાપજી સ્ટોર આ આપના મોમિનભાઈની ડેવલપ વેબસાઇટ્સ એપ છે જેમાં આપણ પોતાના પ્રોડક્ટ્સ ફ્રી ઓફ ચાર્જ મૂકી શકે છે અને એને મૂકવું બી ઘણું ઈઝી છે સ્ટેટસ જેમ કોઈ બી કસ્ટમર બાપજી સ્ટોરમાં એ કેટેગરીમાં જાય પ્રોડક્ટ પર ક્લિક કરીને ઓર્ડર કરશે તો ઓટોમેટિક ઓર્ડર તમારા વોટ્સઅપ પર આવી જશે અને બિલ બી ડાયરેક્ટ જનરેટ થશે અરે વાહ ગઈ સાહેબ મને બાપજીની લિંક અને કોન્ટેક મોકલ ના મેં મારા હોમમેડ હનીના એડ પણ એમાં નાખીશ હા શ્યોર તું બાપજી કોન્ટેક કરશે તો એ તેના આગળની પૂરી પ્રોસેસ બતાવી દેશે એમ ચાલ મેં પછીના કોન્ટેક કરીશ ઘણું ફાઇન લાગી રહ્યું છે ચાલ કોઈને મજા લઈએ બોર થઈ રહ્યા છે શિરીંગને દીકરો થયો છે કોલ કરીએ રિંગ જઈ રહી છે કેમ ફોન તું થઈ રહી ઓ મુબારક 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 થાય દીકરો થયો ખુશ હવે તો શબ્બર ભાઈ હાશર ભી અરે અરે મને તો ગોલ્ડ રિંગ દીધી પ્યારી છે અરે બસ ગોલ્ડ રિંગ અરે પહેલો ફર્ઝન દીકરો મને તો જ્યુઝરી બેંગલ ઇયરિંગ અને રિંગ દીધી હા ચલ મેં રખું ફોન બાદમાં વાત કરું જબ્બરને કોઈ ખુશી નથી મારા સે પ્યાર બી નથી ફરજનની દોલતમાં ખુશ થઈને બસ રીંગ અને મુબીનાના હબ્બી ના તો એટલું કૂચ અરે મજા આવી ગયા મને તો રીંગ બી નહોતી આપી પણ મજા આવું છે ચલો શકીનાને કોલ કરું શકીના કેમ છે છું તારી સુનાવ કેમ છે તારો તો વરસ તો ને કાલે સ્ટેટસ જોયો હા હકીમે તો સરપ્રાઈઝ કરી દીધું કલે સરપ્રાઈઝ પાર્ટી આપી થી અરે વાહ વાહ યાર અને ગિફ્ટ શું આપો આઈફોન 7 આપો છે બર્થડે ગિફ્ટ માં ઓહ એમ ચલ બાય અરે કેમ વાત તો કર દેખો સુનો મોબીના ને હબ્બી સરપ્રાઈઝ પાર્ટી અને આઈફોન ગિફ્ટ માં આપો અને તમે છો બર્થડે કિવારે આવીને ચાલુ જાય યાદ ભી નથી રહે અરે ભૂલી ગઈ લાસ્ટ બર્થડે પે તને વિશ કરો તો તો અને કેટલો ફાઈન ડ્રેસ લાયો તો ઓહ એહસાન મારી સાથ પુષ્ટો પે બીજાને હબ્બી સુસુ કરે છે એને હવે કોને કોલ કરીને મજા લઈએ મુબિના આ શું કરી રહી હતી જી જી કાકાજી સાહેબ બસ ટાઈમ પાસ મને સુનવું તો ના જોઈએ પણ તારી બેબે કન્વર્ઝેશન મેં સુની અને અફસોસ થયું જી જી મેં સમજી નહીં દીકરા અલ્ફાસ પોતામાં ઘણી તાકાત રાખે છે મજાક યા કોઈના મજા લેવા વાસ્તે અંજારામાં કોઈ એવા વર્ડ્સ કહી દો કે એ વર્ડ્સ સામનેવાળાની હસ્તી ખેલતી ગ્રહસ્થિ બરબાદ કરી દે તો એનો ગુના તમારા પર અલ્ફાઝ જોડવાનું બી કામ કરે છે અને તોડવાનું બી અમને લાઝિમ છે કે હર લવ્ઝ સોચી સમજીને બોલીએ તમે જે પણ કહો છો એનો સીલો પલટીને આવે છે અચ્છો અને બુરો બેવે તું એ જો અલ્ફાઝ યુઝ કીધા અગર એ આગ લગાવવાનું કામ કરું તો એની સે તારો ઘર બી જલસે ચાહે વો જરા દેરનો મજાક કેમ ના હોય જી જી કાકાજી સાહેબ મારો ઇન્ટેન્શન કંઈ પણ હોય પર એનો અસર મેં તમને એક કહાની સુનાવું છું એનાથી તમને ક્લિયર થશે એકવાર એક બાદશાહ સમુદ્રના કિનારે ટેલી રહ્યો હતો દેખું એક ફિશરમેન જાળ ડાલી મછલી પકડવાને બેઠો છે બાદશાહે પૂછું કે તું દિવસમાં કેટલી ફિશ પકડી લઈ છે ફિશરમેન બોલો મહારાજ બે દિવસે જાળ ડાલી રહ્યો છું જીવારી બી ખીચું છું ફિશની જગ્યા કંઈ બીજું જ ફાલતું સામાન આવે છે ફિશ નથી આવતી બાદશાહને રહેમ આવી અને કહ્યું જાળ ખીચ એમા જેબી આવશે મે તારા સે 100 અશરફી મખરી દે લેસ ફિશર મે નિયા જાળ નાખો તો એક સندوق આયો બાદશાહ 100 અશરફી આપી અને વजीरને એ સندوق ખોલવાનું કયું જીવારે વजीर એ સندوق ખોલો તો એમા એક ਔરત ની લાશ હતી બાદશાહ દેખિન હેરાન થયો વजीर ને કયું કે તપાસ કરો આ કોણ છે અને કોણ એ કતલ કરીને આ પાણીમાં નાખ્યું વजीर અપના ખાસ માહિલ લોકો ની ટીમ લઈને ઇન્વેસ્ટિગેશન પે નીકલા અને એ પાણીનો બહાવ સે આવી રહ્યો હતો એ ગામમાં તપાસ ચાલુ કીધી એ ગામ એક લેડીના ગુમ થવાની ખબર પડી અને એના હસબૅન્ડને પકડીને દરબારમાં લાવવામાં આવ્યો પહેલાં તો એ શખ્સ મના કરતો રહ્યો લેકન જીવારે દબાવ વધો તો એ જુર્મ કબૂલ કીધું અને કહ્યું જહાપના મેં મારી વાઈફસે ઘણો પ્યાર કરતો હતો એની કોઈ પણ તકલીફ મારા સે બરદાશ ના થાય મેં એને પલકો પર રાખતો પણ મારી વાઈફને માથાના દર્દની બીમારી હતી એને જવારે દર્દ આવતું ઓરે તડપતી તો મને ઘણું દર્દ થતું મેં એનો ઘણો ઈલાજ કરાયો પણ કંઈ ફરક ના પડ્યો પછી કોઈ એક ફેમસ હકીમનું બતાવ્યું મેં વહા ગયો તો એ હકીમ એ પોતાની પોટલીમાંથી તીન એપલ નીકાળીને આપા એ સબ એક અલગ જ કિસમના હતા કભી દેખા નહીં એવા એપલ હકીમે કહ્યું કે આ એપલ હિમાલયાના એક ખાસ ઝાડના છે તારી વાઈફને હર સાત દિન બાદ એક એપલ ખિલાવજે અને યાદ રાખજે કોઈ ઓર ન તલાઉલ કરે મેં ખુશી ખુશી એપલ લઈને ઘરે આવ્યો અને વાઈફને આપ્યા અને સમજાયું એ એપલ લઈ લીધા પછી મેં સામાન ખરીદવા વાસ્તે બજાર ચલો ગયો જીવારે મેં વાપસ આવી રહ્યો હતો તો દેખું કે એક ઘણો જ ખૂબસૂરત શખ્સ રોડના કિનારે ઊભો છે અને એના હાથમાં એ એપલ છે જો મેં વાઈફ પાસે લાવ્યો હતો આ દેખીને મેં એકદમ હેરાન થઈ ગયો પાઉના નીચે જમીન ખિસકી ગઈ અને માં હથોડા ચાલવા લાગ્યા કે આ એપલ આના પાસે કેવી રીતે આવ્યો मैं ये मैंने पूछू तो ये मुस्कुराया अने बोलो कि ए भला मानस आ एप्पल मने मारी मशुकाये आप घनी मोहब्बत करे छे आ सुनी मारों खून खोलवा लगू मैं जल्दी से घरे पोचो देखो वहाँ टेबल पे बे एप्पल रखा है मैं वाइफ ने आवाज लगा ने पूछू कि एक और एप्पल कहाँ छे वाइफ बोला मने खबर नहीं वहाँ जैसे मैं आओ देखो न ताओ तलवार से वाइफ नो सर अलग करी नाखो एनी लाश ने मैं एकदम डरी ग અને એક સંદૂકમાં લાશ મૂકી દીધી એટલામાં મારો દીકરો બહાર સે ભાગતો આવ્યો અને મમ્મીનું પૂછવા લાગો મેં કંઈ રિપ્લાય કરું એના પહેલાં એ બોલો અબ્બા મને વાપસ એપલ જોઈ મેં એને પૂછ્યું કોણ સા એપલ તો બોલો અબ્બા તીન એપલ રાખા હતા એક મેં ઉઠાવીને લઈ ગયો હતો પણ ખાઓ એના પહેલાં એક શખ્સ આવ્યો અને મારા સે એપલ લઈ લીધા અને કહ્યું મને ભૂખ લાગી છે તું આ મોતી લઈ લે અને મને એપલ આપી દે જહાપના આ સુનીને મેં આપનું માથું પકડી લીધું સોચું કે ગુસ્સામાં મેં આ શું અમલ કરી બેઠો વો શખ્સ એ મજાકમાં એમ બોલું હતું અને મેં આપની વાઈફની ગરદન ઉતારી દીધી બાદશાહ કી કહાની સુની અને કહ્યું કે આ શખ્સો મુજરિમ છે પણ એનાથી જ્યાદા મોટો મુજરિમ વો શખ્સ છે જેના લફ્ઝોએ એક ઘરને બરબાદ કરી દીધો જેના સબબ એક ઔરતને જાન દેવું પડું વો શખ્સને પકડીને લાવવામાં આવ્યા હું ગિડગડાવવા લાગો અને ઇલ્તજા કરવા લાગો કે મને માફ કરી દો मैं खबर नौती कि आ शख्स एनो शोहर है मैं तो मजाक करने ने आ झूठ बोलूँ थूँ पर बादशाह वो मजाक करना शख्स ने बीस साल की कड़ी सजा अने वो कत्ला करना ने फांसी की ने सज़ा ऐलान सुनाया दीकरा हमने खबर भी नहीं पड़ती हमारा थोड़ा सा वर्ड्स कोई जिंदगी में आग लग दी अल्फाज इंसान अखलाक जाहिर करे हमेशा एवं बोलो कि सामने वाले ने फायदो थाय नुकसान